અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 554 જેટલા રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ અને 1500 જેટલા ઓવરરોડ બ્રિજ અને અંડરપાસના શિલાન્યાસ અને ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 554 રેલવે સ્ટેશનના વિકાસ ચાલે છે, જેના 1500 ઉપરાંત રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. જે પૈકી ડભોઈ ખાતે પણ જુદા જુદા અંડરપાસ અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ઓનલાઈન કેન્દ્રીય રેલ અને સંચાર તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રી, રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, રાવ સાહેબ પાટીલ દાનવી, રેલવે કોલસા અને ખાણ મંત્રી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સંસદ ગીતાબેન રાઠવા સહિત રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્કૂલના બાળકો, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, વિશાલ શાહ, શશિકાંતભાઈ પટેલ, ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ સહિત નગર આગેવાનો અને રેલવે કમિટીના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિજય બારોટ, ડીએસટીવી, ડભોઈ.